જ્યારથી રોજના કોવિડના કેસીસ આવતા ઓછા થઈ ગયા ને ત્યારથી આપણું ધ્યાન ભટકી ગયું છે. આપણે નિયમો ઉપર ધ્યાન નથી દેતા ને એના લીધે ઘણી બધી વખત એવું થાય છે કે આપણે નિયમોનું પાલન ના કર્યું હોય ને એટલે ફાઇન ભરવું પડે. અને એટલે જ કોવિડને લઈને અત્યારે આપણા દેશમાં, આપણા રાજ્યમાં અને આપણા શહેરમાં શું નિયમો છે એ બધા તમારે જાણવા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ઉત્તરાયણ પછી અમદાવાદમાં તો એવું ઘણા બધા લોકોએ અનુભવ કર્યો હશે કે વાહનમાં, એટલે ફોર વ્હીલરમાં જો અગર એકલા વ્યક્તિ જતા હશે ને અને એમણે માસ્ક નહીં પહેર્યો હોય તો પણ એ લોકોને દંડ ભરવો પડ્યો હશે પોલીસને, કારણ કે માસ્ક વગરનો દંડ એમને થયો હોય. ત્યારે એ સાંભળીને કન્ફ્યુઝન ઘણી બધી થાય છે કે યાર આપણે નિયમ એક્ઝેક્ટલી છે શું. તો હવે જે આ કન્ફ્યુઝન તમને થાય મને થાય ને એ સૌથી પહેલાં હું ક્લિયર કરવા માગું છું. કન્ફ્યુઝન છે એ વ્યાજબી છે, અને વ્યાજબી એટલે છે કારણ કે 27 જૂન 2020 દિવસે આપણા રાજ્ય સરકારે આપણને એક નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું હતું કે ફોર વ્હીલરની અંદર આપણે જો એકલા હોઈએ અને કાચ ચડાયેલા હોય તો આપણે માસ્ક પહેરવાની જરૂરત નથી. કાચ ઉતારીએ પછી આપણે કોઈની જોડે વાત કરીએ ત્યારે માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. એના પછી 13 ઓગસ્ટ 2020 દિવસે ફરી એક નોટિફિકેશન આવી જેમાં એવું હતું કે વાહનની અંદર માસ્ક પહેરવો ફરજિયાત છે, ભલે એક જ માણસ કેમ ના હોય વાહનમાં, ફક્ત વાહન ચાલક જ કેમ ના હોય એ ફોર વ્હીલરની અંદર એમણે માસ્ક પહેરવો પડશે. પણ એમાં બી ઘણો બધો કન્ફ્યુઝન હતો અને એટલે જ 16 જાન્યુઆરી 2021 દિવસે અમદાવાદની કમિશનર કચેરીએ એક નવી નોટિસ જાહેર કરીને એ નોટિસમાં ચોખ્ખે ચોખ્ખું એવું લખ્યું છે કે માસ્કના નિયમોને લઈને અમદાવાદ શહેરમાં એ લોકો જે 13 ઓગસ્ટ વાળું જે નોટિફિકેશન હતી ને એનું પાલન કરશે. એનો મતલબ શું થાય છે? એનો મતલબ એ થાય છે કે હવે અગર ફોર વ્હીલર વાહનની અંદર જો આપણે એકલા પણ હઈશું ને તો પણ માસ્ક પહેરવો પડશે, નહીં તો 1000 રૂપિયાનું ફાઇન ભરવું પડશે. હવે આ માસ્કવાળી માહિતી તો મેં તમને આપી દીધી, કન્ફ્યુઝન દૂર કરી દીધો. ફોર વ્હીલરમાં હવે માસ્ક પહેરીને જ બેસજો ભલે એકલા હો. પણ એની સાથે સાથે હું તમને બીજી ગાઈડલાઇન્સ પણ શેર કરવા માંગુ છું. બીજી ગાઈડલાઇન્સ આપણા રાજ્યની અને આપણા દેશ કે 1 ફેબ્રુઆરીથી શું નિયમો હશે એ તમને કહી દઉં. તો સૌથી પહેલાં આપણા રાજ્યમાં હું તમને કહેવા માંગુ છું કે હવે 1 ફેબ્રુઆરી 2021 ધોરણ 9 અને ધોરણ 11 સ્કૂલો પણ ચાલુ થઈ જશે. 10મા 12મા તો ચાલુ જ હતી, 9મા અને 11માની ચાલુ થઈ જશે. પછી આપણે આપણા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની વાત કરીએ ને તો એમણે બી ઘણી બધી ગાઈડલાઇન્સ આપી છે જે એક પછી એક હું તમને કહીશ. સૌથી પહેલી માહિતી એમણે આપી છે ગેધરિંગ્સને લઈને, લોકોને ભેગા કરવાને લઈને, ભલે રિલિજિયસ હોય, સોશિયલ હોય કે બીજા કોઈ પણ કારણથી હોય, લોકો ભેગા થવાની કેપેસિટી 50% કેપેસિટી રહેશે. કોઈ પણ ક્લોઝડ સ્પેસ છે એની કેપેસિટી કરતાં, એટલે જો 400 કેપેસિટી વાળું અગર કોઈ બેન્ક્વેટ હોય ને તો એમાં 200 જણા ભેગા થઈ શકે, 300 વાળું હોય તો 150 થઈ શકે. પણ એમાં અપર લિમિટ છે કે જો અગર બંધ એરિયા હોય ને તો મેક્સિમમ 200 લોકો જ ભેગા કરી શકીએ, ઓપન એરિયા હોય ત્યાં એની કેપેસિટી કરતાં 50% લોકોને ભેગા કરી શકાશે. પછી સિનેમા હોલ્સની વાત કરી છે. સિનેમા હોલ્સમાં ચોખ્ખે ચોખ્ખું આપણને પહેલાં જણાયું હતું કે એમાં જેટલી પણ કેપેસિટી છે હોલની, એ થિયેટરની, એના 50% લોકો જ એમાં જઈ શકશે અને ડિસ્ટન્સ રાખીને બેસી શકશે. હવે 1 ફેબ્રુઆરીથી મિનિસ્ટ્રી આપણને જાણ કરી છે કે સિનેમા હોલ્સમાં 50% વધુ લોકોને પણ મંજૂરી આપવામાં આવશે. એના પછી સ્વિમિંગ પૂલની વાત કરી છે. સ્વિમિંગ પૂલ અત્યાર સુધી ફક્ત સ્પોર્ટ્સ પર્સન્સ માટે જ ઓપન કર્યા હતા, એ લોકોને જ મંજૂરી મળી હતી. પણ હવે નોર્મલ માણસો બધા જ હવે સ્વિમિંગ પૂલમાં જઈ શકશે, સ્વિમિંગ પૂલ ચાલુ રખાશે. પછી જે B2B એક્ઝિબિશન થાય ને, બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશન, જેમાં બધા બિઝનેસીસ સ્ટોલ રાખતા હોય છે એક મોટા હોલમાં, ને એ સ્ટોલમાં પોતે શું બિઝનેસ કરે છે એની માહિતી બીજા બિઝનેસીસને આપે, જેનાથી અંદર અંદર ધંધો વધી જાય, જે પરસ્પર ધંધો વધી જાય, બસ એની પણ મંજૂરી હવે મળી ગઈ છે. એવા એક્ઝિબિશન હોલ્સમાં ઓર્ગેનાઇઝ કરાશે 1 ફેબ્રુઆરી. બીજું તો જનજીવન કન્ટેનમેન્ટ ઝોનની બહાર સામાન્ય તરફ જ જઈ રહ્યું છે. ફક્ત આપણને અત્યારે નોર્મલ સીથી દૂર કરે છે નાઇટ કર્ફ્યુ. એ નાઇટ કર્ફ્યુના અંગે હજુ સુધી કોઈ પણ માહિતી છે નહીં. એ માહિતી જેવી મારી જોડે આવશે એ તમારા સુધી પહોંચી જ જશે. આજના એપિસોડમાં તમારા કન્ફ્યુઝન દૂર થયા હોય, અત્યારે કોવિડને લઈને ક્યાં ક્યાં રિસ્ટ્રિક્શન છે ક્યાં નથી એ બધી માહિતી તમને ખબર પડી ગઈ હોય ને તો બધાની જોડે શેર જરૂર કરી દેજો. એક વાત કહું, જોતા રહેજો, માહિતીનો ભંડાર મળશે તમને આ શોમાં. અને બધા જ ન્યૂઝ જોવા માટે VTVગુજરાતી.com જોજો.